न्यूज 18 गुजराती जूनागढ़। जूनागढ़ गेड पंथक में न्यूज 18 गुजराती पहुंचू है। समग्र गेड पंथक पानी पानी थी गयु है, तो उपरवास में वरसादे वधारी है गेड पंथक की मुश्किली। गेड पंथक में सतत वरसी रो धोधमार वरसाद। गेड पंथक में ज्या जुओ त्या पानी ज पानी जेवी स्थिति है। पानी ज पानी जेवी स्थिति वच्चे न्यूज 18 गुजराती सीधू गेड पंथक में पहुंचू है। लोकोनी वारे आव्यु छे न्यूज 18 गुजराती सतत जे लोकोने हालाकी पड़ी रही है तेनो चितार मेळवी रह्यु छे। साथे ज तंत्र ने पण जाण करी रह्यु छे कि लोकोने क्या केटली हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। तो सतत उपरवास में वरसी रहेला वरसाद ने पगले समग्र गेड पंथक पानी पानी थयु छे। ભારે વરસાદ માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવેલું છે, તેની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે। હાલ હું તમને જે દ્રશ્યો બતાવી રહેલો છે, આ દ્રશ્યો છે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની બોર્ડરના દ્રશ્યો છે। ગેડ પંથકની અંદર જાણે કે બેટની અંદર પરિવર્તિત થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે જોવા મળી રહેલા છે। આ તમે જે દ્રશ્યો જુઓ છો એ ના કોઈ તળાવ છે ના કોઈ દરિયો છે, પરંતુ એ લોકોના ખેતર છે। આ લોકોના જે ખેતર છે, ખેડૂતોના ખેતરની અંદર આ જે છે તે પાણી એ ગરકાવ થઈ ગયેલું છે, અને આ જે રીતે તમે દ્રશ્ય જુઓ છો તો જાણે કે દરિયો થઈ ગયેલો હોય, મોટું સરોવર થઈ ગયેલું હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળી રહેલા છે। 2 થી 3 ફૂટ જેટલું આ જે પાણી છે તે ભરાઈ ગયેલું છે। ઓજત નદીની અંદરથી આ જે પાણી છે આ ગેડ વિસ્તારના ગામડાઓની અંદર આવે છે, અને આ ગામડાઓની જે આકાર છે તે રકાબી પ્રકારનો છે, અને તે જ કારણોસર દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળે છે। વારંવાર આ જે અહીંના સ્થાનિક નાગરિકો છે તેમને ખેડૂતોએ સરકારને રજૂઆત કરેલી છે, હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવેલું। હવે જોવાનું એ રહેશે કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર આ ખેડૂતો માટે કેવા પ્રકારે કેશડોલ અને રાહતની સહાય કરે છે, પરંતુ જે રીતે ઉપરવાસની અંદર વરસાદ વરસી રહેલો છે અને ત્યારબાદ જે રીતે ઓજત નદીની અંદર પાણી વધી રહેલું છે, તેમ તેમ આ ગેડ વિસ્તારના 80 જેટલા જે ગામડાઓ છે તે બેટમાં પરિવર્તિત થઈ જાય છે, અને આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તે સમગ્ર ગેડ પંથકની અંદર જોવા મળે છે। કેમેરામેન ચંગા રાઠોડ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, બગસરા।